મુક્તિ બંધન ભાગ એક ચેપ્ટર 21. ડોલી ડાર્લિંગ, સવારની ઉઠીને તું આ શું વાંચવાંચ કરી રહી છે? દીકરીને હેતથી ડાર્લિંગ કહેવાની પારસીઓની લાક્ષણિકતા સાથે નવરોજી વાડિયાએ ડોલીના ખભા પરથી ડોકિયું કરી વર્ષો જૂના ચોપડાનું લખાણ વાંચવામાં તલ્લીન બની ગયેલી પુત્રીને ટપારી. ગઈકાલે તારી બોમ્બેવાળી ફ્રેન્ડ ગઈ ત્યાર પછી તું અમારી સાથે સુખ દુઃખની વાતો કરવાને બદલે તારી દાદીના આ ચોપડામાં ડોકું ઘાલીને કયા ખજાનાની શોધમાં લાગી પડી છે? પિતાની આ ટકોરનો જવાબ આપવાને બદલે ડોલીએ પોતાના કામમાં ધ્યાન પૂરવી રાખ્યું. આગલા દિવસે રવિવારની સવારે નિરાલીને સ્ટેશને વળાવીને ઘેર આવતા જ તેણે માને પૂછ્યું હતું, માઈજી, મારા દાદી લોકોની શું સેવા કરતા હતા એ બાબતમાં મને કાંઈ કહે ને? અરે દીકરી, આવા બાઈ કરતા હતા એવું તો કોઈ ન કરી શકે, પેરીન બહેને જૂની વાત વાગોડવાના ઉત્સાહથી કહેલું. સવારે પરવારીને ઘરેથી નીકળી જતા જતા મને કહી જાય, 5-7 માણસનું ભાણું વધારે રાંધજો, આવું કહેવાનો રોજ નિયમ. એ જમાનામાં આપણે વાડામાં શાકભાજી ઉગાડતા, ખેતરમાં અનાજ પાકતું એટલે ખાધું ખૂટે એમ ન હતું, પણ એ ભાણું ખાનારા કોણ હોય ખબર છે? પેરીન બહેન ડોલીને સમજ પાડી હતી. 2-3 કલાક ફરીને આવાબાઈ ગામમાંથી પાછા ફરે ત્યારે 2-3 મેલા ઘેલા છોકરા સાથે હોય, 2-1 અડધા ઉઘાડા ગરીબ ડોસા ડોસી હોય, એમને લઈ આવી પહેલા તો સામેના હવાડામાં નવડાવે, સાફ સુથરા કરી દરેકના નામઠામ પૂછે, શું કામ ભીખ માંગે છે એ જાણી લે, મજૂરી કેમ કરતા નથી એવી પૂછપરછ કરે, પછી બધાને ભાણે બેસાડી મહેમાન ગતિ કરીને જમાડે અને છેલ્લે કોઈને વૃદ્ધાશ્રમમાં મોકલી આપે, કોકને ઓળખીતાને ત્યાં ઘરકામમાં લગાડી દે તો કોક કોકને રોજી કમાવા માટે 100-200 રૂપિયાની મદદ પણ કરે. એ સાંભળીને ડોલીએ અનુમાન કરી લીધેલું કે દાદીમાં એમના પિતાની એકની એક દીકરી તરીકે મળેલો વારસો નેક કામમાં ખર્ચી નાખતા હશે, પરંતુ એને નવાઈ તો એ વાતની લાગી કે દાદી આવાબાઈ જે કંઈ કામ કરતા તેનો વર્ષો વર્ષનો ચોપડો પણ રાખતા. ડોલી, તારા દાદી સ્વભાવના કડક તેમ સિદ્ધાંતના પાક્કા પણ ખરા. એક જ વાર જે માણસને મદદ કરે તેને ફરી પાછો ભીખ માંગતો કે રસ્તા પર પડેલો જુએ તો એની ખબર લઈ નાખે. આવાબાઈ કહેતા, માછીમાર બેકાર થઈ જાય તો એને માછલી પકડવાની ઝાડ અપાવી દેવાય, પણ ઘેર બેસાડીને ખાવા આપો તો એ કામચોર અને હરામ હાડકાનો થઈ જાય. એટલે જ તો જેને મદદ કરે એના નામઠામ સાથે ઘણી વિગત ચોપડામાં ઉતારી લે, પછી વરસ આખરે વેપારીઓની જેમ સર્વૈયું કાઢે કે કેટલાને રસ્તે ચડાવવામાં પોતે ફાવ્યા અને કેટલા કેસ ખોટના ધંધા જેવા નીવડ્યા, કહીને પેરીન બહેને ઉમેર્યું હતું, આટલા વર્ષના એમના ચોપડા હજુ પણ પટારામાં પડ્યા છે. માતાનાએ એક જ વાક્યે ડોલીને દિશા ચિંધાડી દીધી હોય તેમ તાબડતોડ પટારામાંથી દાદીમાના સેવા કર્મોના ચોપડા કાઢી તેના પરથી ધૂળ ખંખેરી એ વાંચવા લાગી પડી. ડોલી દીકરી, આવાબાઈજી ગુજરી ગયા પછી મેં તારી જેમ આ ચોપડા ફંફોડવામાં 2 દિવસ વેડફી નાખ્યા હતા, પણ એમાં ઉધાર બાજુનું ખર્ચ ખાતું જ હતું. તેના પપ્પાએ દીકરીને બોલતી કરવા કહ્યું. મારા માઈજીએ જમા ખાતું સાવજ કોરું રાખ્યું હતું. પપ્પા, સેવા કરનારની જિંદગીના ચોપડામાં જમા ખાતે પુણ્ય સિવાય બીજું શું હોય? દાદીમાના પુણ્યની કમાઈનો એ વારસો માત્ર ચોપડામાં સંગ્રહી રાખવા માટે નથી, વારસો વપરાય નહીં તો એ પણ કાટ ખાઈ જાય. પરંતુ દીકરી, આ વારસો વાપરવા માટે આપણી પાસે પૈસા ક્યાં છે? પિતાએ નિખાલસપણે સ્વાભાવિકતા વ્યક્ત કરી દીધી. પુણ્ય કમાવા માટે માણસે પહેલા તો પૈસા કમાવા પડે છે. તારી 7,500ની સર્વિસમાંથી તું કેટલું બચાવી શકવાની? ત્યારે ડોલીના હોઠ પર આવી ગયું કે સર્વિસ છોડીને હવે કાયમ માટે નવસારી રહેવા આવી ગઈ છું, પરંતુ પિતાને એવો આઘાત આપવાની ઉતાવળ નહોતી કરવી એટલે તે ચૂપ રહી અને નવરોજી વાડિયાએ એ ખામોશીનો જુદો જ અર્થ તારવ્યો. તારા પેલા રેસકોર્સવાળા જર્નાલિસ્ટ જાગીરદારને 15-20 લાખનો જેકપોટ લાગી ગયો કે શું? એ પૈસામાંથી 2-1 લાખનું દાન કરવાનું પ્લાનિંગ કરવા માટે તો અત્યારે નવસારી નથી આવતો ને? એ સાંભળતા ડોલીને ભાન થયું કે મુંબઈથી આવી રહેલા વિરાટને સ્ટેશને લેવા જવામાં પોતે મોડી પડી હતી. તેણે તરત જ દાદીમાનો ચોપડો બંધ વાળી તેને પોટલામાં બાંધીને અભેરાય પર ચડાવી દીધો. વિરાટ આવવાનો છે એ તો સાવ જ વિસરી ગઈ.
કહી કપડા પરની ધૂળ ખંખેરી મેડીની સીડી ચડતા કહ્યું, હું કપડા બદલીને આવું, ત્યાં સુધીમાં એ આવી પહોંચે તો આવકાર આપી ઓસરીમાં બેસાડજો, પછી ઉપર પહોંચીને ઊંચા સાદે ઉમેર્યું પણ ખરું, અને જોજો પપ્પા, વિરાટને દાદીમાના આ સેવા કાર્યમાં સંડોવાની જરૂર નથી, એ તો બીજા જ કામસર આવી રહ્યો છે, અમને તો એમ કે છોકરો દેખાડવાના ઈરાદાથી તે એને નવસારી બોલાવ્યો છે. ડોલીએ સાંભળ્યું, છતાં તેનો જવાબ વાળવાને બદલે હળવો નિસાસો નાખતી ડ્રેસિંગ ટેબલ સામે જઈને ઊભી રહી ગઈ. બે રાતમાં ચહેરા પરથી અદ્રશ્ય થઈ ગયેલી તંગ રેખાએ તેને અચરજમાં નાખી દીધી. ના, નવસારી વતનના હવા પાણી કે માતા પિતાના માયાળુ સહવાસનું એ કારણ ન હતું, પરંતુ વેરવૃત્તિમાંથી મનને મળેલી મુક્તિ અને જીવનમાં કંઈક કરી છૂટવા માટે સાંપડેલી નવી દ્રષ્ટિનું આ પરિણામ હતું. ઝડપથી કપડાં બદલી માથાના વાળમાં કાસકો ફેરવી લઈ એ હોઠ પર લિપસ્ટિક લગાડવા જતી હતી, ત્યાં હાથ રોકાઈ ગયો. હવે આની શું જરૂર છે? મુંબઈ છોડી દીધા પછી વિરાટ સાથેની મૈત્રી પણ ધીમે ધીમે છૂટી જશે. તને આવકારવા માટે હોઠ પર હોંશની રતાશ ન હોય તો પછી લિપસ્ટિકની કૃત્રિમ લાલીની પણ જરૂર ક્યાં રહી? પપ્પા બિચારા એમ માને છે કે નોશેડથી છૂટી પડેલી હું હવે વિરાટથી બંધાઈને ફરી ઠરીઠામ થવાની છું, પણ અમને બંનેને જોડનારી ઉદ્યોગપતિ વિરાણી સામે વેર વાળવાની કડી જ મેં સ્વેચ્છાએ તોડી નાખ્યા પછી હવે વિરાટ સાથે જીવન જોડવાની ઈચ્છા આપોઆપ ઓસરી જવા લાગી છે. એની કલ્પના કદાચ વિરાટને હજુ ક્યાંથી હોય, એટલે તો કાલે રાત્રે ફોનમાં વારંવાર પૂછતો રહ્યો, ડોલી એક બે દિવસમાં મુંબઈ આવી જાય છે ને? પેલી કેસેટ અને જોકી શૂઝનું હથિયાર ઉગમવાની સચોટ તરકીબ મેં વિચારી લીધી છે. વિરાણીના બચ્ચાને આપણે બરાબર દેખાડી દઈશું. તેના જવાબમાં પોતે ઉત્સાહનો પડઘો નહીં પાડ્યો એટલે અથરા અવાજે એ બોલી ઉઠ્યો હતો, વિરાણીની પેલી છોકરી તારી સાથે નવસારી આવવા ચાલતી ગાડીએ ચડી બેઠી, એમાં તો તું ઢીલી નથી પડી ગઈ ને ડોલી? મેં તને પહેલેથી જ ચેતવી હતી, એની પાસે આપણો પ્લાન ખુલ્લો નહીં કરતી. આ માલદાર માણસોના સંતાનો પણ બાપ પાસેથી જાત જાતની ચાલાકી શીખી લેતા હોય છે, એટલા ખાતર તો એણે ચાલતી ગાડીએ ચડી બેસવાનું નાટક કરીને તારી હમદર્દી જીતી લીધી અને નવસારીમાં 12-15 કલાક સાથે રહીને તારું બ્રેઇનવોશ કરી નાખ્યું હોય તેમ. વિરાણીનું નામ સાંભળ્યા પછી તારા અવાજમાં આક્રોશનો પડઘો કેમ મને સાંભળવા ન મળ્યો ડોલી? તું વધુ પડતો તર્ક કરી રહ્યો છે વિરાટ. હું અહીં મા બાપ સાથે શાંતિથી રહેવા આવી છું, આરામ કરવા માંગો છું, ત્યારે તું જોયું ને ડોલી, માત્ર 2 દિવસમાં તું શાંતિ અને આરામ જેવા શબ્દો બોલતી થઈ ગઈ. મારા ભાઈનું વેર વાળ્યા વિના હું જંપવાની નથી, એવું કહેનાર ડોલીનો અજંપો ક્યાં ગાયબ થઈ ગયો? વેરની વસૂલાતનો તારો દ્રઢ સંકલ્પ પેલી નિરાલીએ માત્ર 12 કલાકમાં જ ઓગાળી નાખ્યો. અરે ડોલી, તું વિસરી ગઈ કે હજુ 15 દિવસ પહેલા મેં પરણી જવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તે શું જવાબ આપ્યો હતો? બસ વિરાટ, હવે થોડા જ સમયમાં મારું આ મિશન પાર પડે એટલે એક જ ફ્લેટમાં પેઇંગેસ તરીકે અલગ અલગ રૂમમાં રહેવાની જુદાઈનો કાયમને માટે અંત આવી જશે. ડોલી, તને એ બધું યાદ કરાવવા માટે તત્કાળ નવસારી આવવું પડશે. હા ડોલી, હું કાલે જ આવી પહોંચું છું, મને જોતા જ તને બધું યાદ આવી જશે, બધું તાજું થઈ જશે. અને અત્યારે વિરાટનો સામનો કરવાની તૈયારીમાં અરીસા સામે ઊભેલી ડોલીને બધું તાજું થવા લાગ્યું હોય, બધું યાદ આવવા માંડ્યું હોય તેમ લિપસ્ટિક હાથમાં જ પકડી રાખીને એ પલંગમાં આડી પડી. વિરાટ સાથેનો એ પહેલો મેળાપ પણ કેવી નાટકીય ઢબે થયો હતો. નોશેડથી છૂટા પડતા પહેલા તેણે છાપામાં પેઇંગ ગેસ્ટની ટચુકડી જાહેર ખબર આપેલી. જવાબમાં 2-4 ઓફર આવી, તેમાં વોર્ડન રોડ પર તારાબાઈ કેલરકરના પેઇંગ ગેસ્ટ થવાનું વધારે અનુકૂળ લાગ્યું. હા, તેમાં એક પ્રતિકૂળતા જરૂર હતી. દિવાનખંડની બીજી બાજુની રૂમમાં રહેનારો પેઇંગ ગેસ્ટ બીજી બધી રીતે જેન્ટલમેન હતો, પણ દારૂ પીને એ ક્યારેક ઉદામાં મચાવતો. આ જાણીને પોતે લેન્ડલેડી તારાબાઈને પૂછેલું, તો પછી તમે એ દારૂડિયાને રહેવા શું કામ દો છો? તેના જવાબમાં ડોલીને સાવ ન ધારેલું સાંભળવા મળેલું. એ વિરાટને મહોલ્લામાં સૌ વીરુ કહેતા ત્યારથી હું એને ઓળખું. એના મા બાપ આ જ મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા, મા ગુજરાતી અને બાપ મરાઠી. શંકર જાગીરદાર દેખાવમાં બહુ રૂડો રૂપાળો હતો એટલે વાસંતી તેના તરફ આકર્ષાઈ. બાપનો વિરોધ હોવા છતાં
એકની એક દીકરીને શંકર સાથે નાસી જઈને લગ્ન કરી લીધા. પરણ્યા પછી વાસંતીના પિતાએ નમતું જોખી દઈ દીકરી જમાઈને પોતાના જ ફ્લેટમાં સાથે રાખ્યા. 5-7 વર્ષ બધું બરાબર ચાલ્યું, પણ વાસંતીના પિતા મૃત્યુ પામ્યા એટલે શંકરે પોતે પ્રકાશવા માંડ્યો. કોઈ બાયના ચક્કરમાં આવી જઈ તેણે ઓનરશીપનો ફ્લેટ ગીરવી મૂક્યો. લેન્ડરને પૈસા પાછા આપી શક્યો નહીં એટલે ફ્લેટની જપ્તી થઈ અને શંકરે પત્ની પુત્રને સુરત મોકલી દીધા. પછી તો એ ભૂલી ગયો કે તેને એક પત્ની અને પુત્ર છે. એ બીજી બાઈ સાથે ક્યાં નાસી ગયો એનો હજુય પત્તો નથી. વિરાટ મોટો થઈને મુંબઈ નોકરી માટે આવ્યો ત્યારે તેની માં વાસંતીએ મને કાગળ લખ્યો, મારો દીકરો કમાતો થાય ત્યાં સુધી તું એને સાચવી લેજે. હું સુરતમાં દિવસો કાઢી નાખીશ, પણ દીકરાનું ભવિષ્ય સુધરી જાય તો મારો બગડેલો જન્મારો સુધરી ગયો એમ માની લઈશ. બસ ત્યાર પછી વિરાટ આપબળે ભણ્યો ગણ્યો, પગભર થયો અને મહોલ્લામાં સૌનો માનીતો પણ બન્યો. કમાતો થયા પછી મને કહ્યું કે આઈ, હવે મને ભાડેથી રહેવા દો તો જ તમારી સાથે રહું. મને વિધવાને થોડી આવકની જરૂર હતી અને મા વગરના એને કોઈ વડીલની છત્રછાયાની જરૂર હતી એટલે મેં એને પેઇન ગેસ્ટ બનાવી દીધો. તેમાં કોણ જાણે ક્યાંથી એને દારૂની લત એવી લાગી કે છૂટતી નથી. પણ એટલા ખાતર હું એને પેઇન ગેસ્ટ તરીકે કેમ છોડી દઉં? વધુ પડતું પીને આવે ત્યારે રૂમમાં પુરાઈ જાય અને થોડા ઉધામા કરી આપમેળે પાછો શાંત થઈ જાય. માણસને દુઃખનો ઈલાજ ન મળે ત્યારે એ દારૂને દવા માનીને દુઃખમાં વધારો કરવા લાગે છે અને આપણા જેવાએ ના ઈલાજ થઈને એ જોયા કરવું પડે છે. તારાબાઈ પાસેથી વિરાટની આ કથની સાંભળ્યા પછી ડોલીને પણ તેના પ્રત્યે સહાનુભૂતિનો સહજ ભાવ જાગેલો. પરંતુ પેઇનગેસ્ટ તરીકે રહેવા ગયા પછી 5 દિવસ સુધી ન તો એ વિરાટને જોવા પામી હતી કે ન વિરાટના અઘટિત વર્તનની કોઈ ઘટના બની હતી. નવા પેઇનગેસ્ટ તરીકે કોઈ લેડી આવી છે એ જાણ્યા પછી કદાચ એ સાવધપણે વર્તવા લાગ્યો હશે એવું ડોલીએ માની લીધેલું. પરંતુ પહેલા જ રવિવારે રાત્રે એનો આ ભ્રમ ભાંગી ગયો. આગલા દિવસે ઈશ્વરભાઈ વિરાણીની કેબિનમાં પોતે ગોઠવાયેલા ટેપ રેકોર્ડરમાં પિતા પુત્ર વચ્ચે મુંબઈ હોંગકોંગના કોલમાં થયેલી ઉગ્ર વાતચીત ઝડપાઈ ગયાની અણધારી સફળતા પર ડોલી ખુશ હતી. તારાબાઈ સાથે દિવાનખંડના ટીવી પર ઇંગ્લિશ ન્યૂઝ જોતી એ બેઠી હતી. ત્યાં વિરાટના રૂમમાંથી કાચ ફૂટવાનો અવાજ આવ્યો. પહેલા તો તેણે માન્યું કે હાથમાંથી વચકીને કાચનું વાસણ ફૂટ્યું હશે, પરંતુ 2 મિનિટ પછી વિરાટના રૂમના દરવાજા પર કોઈ જોરદાર ચીજ અફડાવાના તીણા અવાજે તેને ગભરાવી દીધી. ભયભીત નજરે તેણે તારાબાઈ સામે જોયું તો લેન્ડલેડીએ ગુટાતા શ્વાસે એટલું જ કહ્યું, ધાંધલ સૂરી ઝાલી. ધાંધલ શરૂ થઈ ગઈ. થોડી વાર તો ડોલીએ ટેલિવિઝનમાં પરાણે ધ્યાન પોરવી રાખ્યું, પણ 5-7 મિનિટ પછી વિરાટનો ઉપદ્રવ વધી ગયો. રૂમના ફર્નિચરની તોડફોડ થતી હોય એવું લાગ્યું ત્યારે તેનાથી રહેવાયું નહીં. તારાબાઈની નિષ્ક્રિયતા ખૂંચતી હોય તેમ જુસ્સાભેર ઊભી થઈને ડોલી પેલાના રૂમ તરફ ધસી ગઈ. દરવાજે જઈને ધીમેથી ટકોરા માર્યા છતાં એની કાંઈક અસર થઈ નહીં એટલે બારણા પર જોરથી હાથ પછાડીને તેણે ત્રાળ પાડી, મિસ્ટર સ્ટોપ ધીસ ન્યુસન્સ. હવે તેના એ વિરોધની નોંધ તો લેવાઈ પણ ધાર્યા કરતા જુદી રીતે. અંદરથી એટલા જ મોટા અવાજે ત્રાળ પાછી ફરી, શટ અપ એન્ડ માઇન્ડ યોર ઓન બિઝનેસ. તારાબાઈ વચ્ચે પડીને એને રોકવા માટે કહેવા જતા હતા કે રહેવા દે, થોડી વારમાં એ શાંત પડી જશે. પણ ત્યાર પહેલા ડોલીએ ગુસ્સામાં વિરાટના રૂમના બંધ બારણા પર લાત ફટકારી અને ફટાક દરવાજો ઉઘડી ગયો. તમે તે કેવા માણસ છો? ઉઘડતા દરવાજા સાથે ડોલીનો અવાજ પણ અંદર ધસી ગયો. નશો કરીને આ રીતે બિહેવ કરતા શરમ નથી આવતી? હુ ધ હેલ આર યુ ટુ ટેલ મી? સામી ત્રાણ નાખતો વિરાટ દરવાજા તરફ લથડતા પગે ધસી તો આવ્યો, પણ લાલચોર ચહેરે ઉભેલી ડોલીને જોતા જ એનો ધાર્યો નશો ઉતરી ગયો હોય તેમ ઢીલો પડી જઈને તેને તાકી રહ્યો. એવી જ રીતે ડોલીને વિરાટ ધાર્યો હતો એના કરતા દુષ્ટ ન દેખાયો એટલે એ થોડી ઓજપાઈ ગઈ. 1/2 મિનિટ માટે બંને ખામોશ રહ્યા પછી ડોલીએ નરમ અવાજે શરૂઆત કરી હતી, મિસ્ટર એક લેડીના પેઇનગેસ્ટ તરીકે રહો છો તો એ રીતનું વર્તન પણ રાખવું જોઈએ. નશો કરેલા માણસને શિખામણ ખાટી લાગતી હોય છે. તમારે લેન્ડલેડી વતી વકીલાત કરવાની જરૂર નથી મિસ, કે પછી મિસિસ, તમે જે હો તે, વિરાટે સામે સંભળાવ્યું. પીધેલા પુરુષને કોઈ યુવતીએ છંછેડવો ન જોઈએ એવો પાઠ હજુ તમને કોઈએ શીખવ્યો નથી લાગતો, અને ડ્રિંક કરનારાએ મર્યાદામાં રહીને પીવું જોઈએ એ પાઠ તમે પણ શીખ્યા નથી લાગતા.
ડોલી ઠસ્સાભેર એમ બોલી ગઈ ત્યારે વિરાટ બે ઘડી વિચારમાં પડી ગયો, પછી વ્યંગમાં સંભળાવ્યું, લિમિટમાં રહીને પીવાનો પાઠ શીખવવા માટે તમારું ટ્યુશન લેવા આવું? બોલો માય ફેર લેડી, સવારે ફાવશે કે રાત્રે? કહીને વિરાટ તેના મોં પર દરવાજો બંધ કરી દેવા માટે હાથ ઊંચા કર્યા ત્યાં તેના ડાબા હાથના અંગૂઠાથી વહેતા લોહી પર ડોલીની નજર ગઈ. અરે મિસ્ટર, યુ હેવ ઇન્જર્ડ યોર સેલ્ફ, કહી બંધ દરવાજા આડે એક હાથ ધરી દઈ ડોલીએ બીજા હાથે વિરાટનું કાંડું પકડી લીધું. પછી તારાબાઈને હાક મારી, આંટી તમારી પાસે બેન્ડેજ હોય તો આપો ને, જુઓ તો આ માણસ જાત પર કેવો જુલમ કરે છે. થોડી જ વાર પહેલા શિખામણ સંભળાવતી, મહેણા મારતી અને ઝઘડતી યુવતીની એ લાગણીભરી ચેષ્ટા વિરાટના મર્મ સ્થાને સ્પર્શી ગઈ હોય તેમ ચૂપચાપ તેણે ડોલી પાસે પાટો બંધાવી લીધો હતો અને એક નર્સ અજાણ્યા દર્દીની સારવાર કરે એવી નિર્લેપતાથી ડોલી થેન્ક ગોડ કે કાચની અણી અંદર નથી ગઈ કહી એક પણ નજર મિલાવ્યા વિના પીઠ ફેરવી ચાલી ગઈ હતી. બીજી સવારે ડોલી ઓફિસે જવા તૈયાર થઈને રૂમની બહાર નીકળી ત્યાં જ એને સામે ઉભેલો જોયો. ગુડ મોર્નિંગ મિસ મર્ચન્ટ, આગલી રાત્રે જેને પોતે દુષ્ટ માન્યો હતો એ જ અત્યારે સદગૃહસ્થની જેમ સામે ઉભો હતો. એટલું જ નહીં, તારાબાઈ પાસેથી એણે પોતાની મર્ચન્ટ અટક જાણી લેવા ઉપરાંત પોતે મિસ કે મિસિસને બદલે મિસ છે એ માહિતી પણ મેળવી લીધી હતી. કાલ રાતની બિહેવિયર બદલ હું દિલગીરી દર્શાવવાની જરૂર નથી મિસ્ટર જાગીરદાર, ડોલીએ ઉતાવળમાં હોય તેમ કહ્યું હતું. દરેક વાતનો અતિરેક બુરો છે, એટલું સમજી જવાય એટલે બસ. એ પાઠ તો તમે કાલે બરાબર ભણાવી દીધો મને. એકવાર ભણાવેલો પાઠ હોશિયાર વિદ્યાર્થીને હંમેશા યાદ રહે છે. હું હોશિયાર વિદ્યાર્થી પુરવાર થવાનો પ્રયત્ન જરૂર કરીશ, કહીને હાથમાં કારની ચાવી રમાડતા તેણે ઉમેર્યું, ચાલો તમને ઓફિસ સુધી લિફ્ટ આપું. ત્યારે ડોલી ઘડીભર તેને નિરખી રહી હતી. કોઈ પુરુષ એકલી સ્ત્રી પ્રત્યે વધુ પડતું સૌજન્ય દાખવે ત્યારે ડોલીના દિમાગમાં આપોઆપ એલારામની ઘંટડી વાગવા લાગતી. કઈ ખુશીમાં ઉદારતા દાખવી રહ્યા છો મિસ્ટર જાગીરદાર, રોજ હું બસમાં જાઉં છું, એક દિવસ માટે કારની લિફ્ટ લઈને આદત બગાડવા માંગતી નથી. થેન્ક્સ, ડેઇલી તો હું 12 વાગ્યા પછી જ ઓફિસે જાઉં છું એટલે રોજ લિફ્ટ આપવાનું શક્ય પણ નથી. આ તો ઘેરથી સાથે નીકળીએ છીએ એટલે લિફ્ટની ઓફર કરી. એકને બદલે કારમાં બે માણસ બેસવાથી પેટ્રોલ વધારે બળતું હોય તો કદાચ ઉદારતા ન દાખવી હોત. છતાંય ડોલી દ્વિધામાં રહી એટલે વિરાટે સમજાવ્યું, આપણા બંનેના રસ્તાએ એક છે, મારી ઓફિસ પણ નરીમાન પોઈન્ટ પર છે. ઓકે, ડોલીએ ઓફર સ્વીકારી લીધી. જોઉં તો ખરી તમે ડ્રાઇવિંગના પાઠ બરાબર શીખ્યા છો કે નહીં. તમે વાત વાતમાં પાઠ શીખવવાનું બોલો છો એના પરથી લાગે છે કે ગયા જન્મમાં તમે માસ્તરાણી હોવા જોઈએ. મિસ મર્ચન્ટ, ગયા જન્મની તો ખબર નથી પણ આ જન્મમાં હું ઠોઠ વિદ્યાર્થીની હતી એનો રેકોર્ડ હજુય મેં સાચવી રાખ્યો છે, કહીને ડોલીએ તેને ઇશારો પણ કરી દીધેલો. મિસ્ટર જાગીરદાર, તમે મને મિસ મર્ચન્ટને બદલે ડોલી કહીને બોલાવશો તો ચાલશે અને મને વિરાટ કહેશો તો વધારે ગમશે. એ સંવાદે બંને વચ્ચેના આગલી રાતના વિવાદને ભૂસી નાખ્યો. મરીન ડ્રાઈવ વટાવીને વિરાટની સેકન્ડ હેન્ડ મારુતિ નરીમાન પોઈન્ટ પહોંચવા આવી ત્યારે તેને ખબર પડી કે ડોલી તો વૈભવ ગ્રુપમાં સર્વિસ કરે છે. ત્યારે તો આપણા બંનેના રસ્તા એક હોવા છતાં વિરુદ્ધ દિશામાં ગણાય ડોલી, તેણે પોતાની કામગીરીનો ખ્યાલ આપતા કહ્યું, તમે ઉદ્યોગપતિ વિરાણીના પગારદાર છો જ્યારે હું ગુડ મોર્નિંગ ગ્રુપનો પત્રકાર છું અને આપણા બંનેના બોસ એકબીજાના કટ્ટર દુશ્મન છે. ગુડ મોર્નિંગનું નામ પડતા જ ડોલી ચોકી હતી, પરંતુ તેણે કડવા દીધું નહીં. ત્યારે તો તમે મારા બોસ વિરુદ્ધ તમારા બોસના અખબારમાં બેફામ લખતા હશો. બિલકુલ નહીં, કમનસીબે મને એ ચાન્સ મળે તેમ નથી. ઉદ્યોગપતિ IM વિરાણી રેસના ઘોડાના માલિક હોય તો એમને ચાબુક મારવાનો એક પણ ચાન્સ જતો ન કરત. એટલે ડોલી ફરી ચોકી અને આ વખતે તેણે એ પ્રતિભાવ છુપાવ્યો નહીં. વિરાટ, તમે રેસકોર્સના જર્નાલિસ્ટ છો, સાચે જ રેસકોર્સનો પત્રકાર છો, એ જાણીને તમે આટલા એક્સાઇટ થઈ જશો એની જાણ હોત તો વહેલી તકે એ રીતે ઓળખાણ કરાવતને. તમે રેસકોર્સના પાઠ ભણ્યા હતા તો એમાં અશ્વદૂત નામ જરૂર સાંભળ્યું હોવું જોઈએ. અશ્વદૂત, ઓફકોર્સ સાંભળ્યું છે, કહીને ડોલી તેને ધ્યાનથી નિરખવા લાગી. યુ મીન તમે પોતે જ એ અશ્વદૂત છો? ઓ માય ગોડ, તો તમે મારે ઘેર આવી ચૂક્યા છો. તમારે ઘેર? મારે ઘેર એટલે નવરોજી વાડિયાના ઘેર, ડોલી ઉત્સાહભેર બોલી ગયેલી. જીમ્મીની હું મોટી બહેન થાઉં,
સાંભળીને કાર ઊભી રાખવા માટે વિરાટથી જરૂર કરતાં વધુ જોરથી બ્રેક દબાઈ ગઈ. તમે જિમ્મીના મોટા બહેન, વોટ અ પ્રોમિસિંગ બોય, વોટ અ ગ્રેટ જોકી, બોલતા બોલતા તેના ગળામાં ખરેરી પડી. એન્ડ વોટ અ ટ્રેજિક એન્ડ. ડોલીએ ઉતરવાનું હતું એટલે એ વખતે તો વાતનો અંત જિમ્મીના કરુણ અંત પર જ આવી ગયો હતો. પણ પછીનો દરેક દિવસ વિરાટ અને ડોલીને વધુ ને વધુ નજીક લાવતો ગયો હતો. વિરાટે પોતાની દારૂની લતનું કારણ નિખાલસપણે કબૂલી લીધું હતું. અગાઉ થોડું તો પીતો જ હતો, પણ એક છોકરીના પ્રેમમાં નાસીપાસ થયા પછી અવારનવાર તેની યાદનો હુમલો આવે ત્યારે વધુ પડતું ઢીંચાઈ જાય છે. એવી જ રીતે ડોલીએ પણ જિમ્મીના અકાળ અવસાન અંગેની પોતાની આશંકા વ્યક્ત કરી દીધી હતી. હું માનતી નથી કે એ અકસ્માત હતો. એની હત્યાનું કાવતરું ઘડનાર મારા હાથમાં આવી જાય તો હું નાના ભાઈનું વેર વાળવા માટે ગમે તે કરી છૂટવા તૈયાર છું. બસ ત્યાર પછી વિરાટ અને ડોલીને એક થવા માટે સબળ કારણ મળી ગયું. અરે ડોલી દીકરી, તારો રેસકોર્સ જર્નાલિસ્ટ ફ્રેન્ડ આવી પૂગ્યો, નીચેથી પિતાએ આગમનના સમાચાર આપ્યા. વિચારમાં ને વિચારમાં પોતે પરિચયના પહેલા દિવસના ફ્લેશબેક સુધી પહોંચી ગઈ. એ જાગીરદાર તો ઓટોને બદલે ઘોડે ચડીને આવ્યો. નવરોજી વાળ્યા ઘોડાગાડીમાં સફર કરનારને હંમેશા જૂનવાણી ગણી કાઢતા. તું નીચે આવે છે કે હું તને ઉપર મોકલી દઉં? આવી, હમણાં જ આવી, કહીને ડોલીએ સુધારી પણ લીધું. નીચે આવીને અમારી બંનેની ચા સાથે એને ઉપર જ લઈ આવું છું. બોલતી બોલતી ડોલી સીડી ઉતરતી હતી એટલી વારમાં તો ધીરજ ખૂટી ગઈ હોય તેમ ઓસરીમાં બેઠેલો વિરાટ પોતે જ ઓરડામાં દાખલ થતો દેખાયો. ડોલી, તારા મમ્મા પપ્પાને મળી લીધું અને ટ્રેનની 3 કલાકની સફરમાં 3 કપ ચા પીને આવ્યો છું. અધીરાય છુપાવી ન શકતો હોય તેમ એણે કહી દીધું. તારી સાથે 1/2 કલાક બેસીને મારે સુરત પહોંચવું છે. મધર મારી રાહ જોતા હશે. ડોલીને જરા વિચિત્ર તો લાગ્યું. વિરાટ 1/2 કલાકમાં ચાલ્યા જવાનું કહે એ માનવામાં આવ્યું નહીં. એ આવ્યો છે તો મને મનાવી લેવા, પણ ન માનું તો કદાચ ઝઘડો કરીને ચાલ્યા જવાનો ફેસલો કરીને આવ્યો હશે. ઉપર બંને એકલા પડ્યા પછી થોડી વાર તો એકબીજાને ધરાઈ ધરાઈને જોતા જ રહ્યા. ડોલી તેને એવા ભાવથી નિહાળતી હતી કે કદાચ આજે છૂટા પડ્યા પછી કોણ જાણે ફરી મેળાપ ન પણ થાય. જ્યારે વિરાટ વિરહી પ્રેમીની પ્યાસભરી આંખે તેને એકી ટશે જોઈ રહ્યો હતો. તું 1/2 કલાકમાં જવા માંગે છે તો પછી મૂંગા રહીને સમય શું કામ વેડફી રહ્યો છે? વિરાટ, તું કેટલી બધી બદલાઈ ગઈ છે એ જોઈ રહ્યો છું. ડોલી, પોતાની પ્રિય વ્યક્તિને જોયા કરવી એમાં તને સમયનો વેડફાટ લાગે છે? એ જ તારા બદલાઈ જવાની પહેલી નિશાની. તું તો એવી રીતે કહી રહ્યો છે જાણે બદલાઈ જવું એટલે બગડી જવું. તારું બદલાઈ જવું મારા માટે બધું બગડી જવા બરાબર છે. ડોલી, એક સ્ત્રીથી માર ખાઈ ગયેલા પુરુષ માટે બીજો હાર્ટ એટેક વધુ વસમો બની જાય છે. પુરુષ બીજી કોઈ સ્ત્રી સાથે પોતાને સરખાવે કોઈ પણ સ્ત્રીને ગમતું નથી. છતાં ડોલી ચૂપ રહી. બાય ધ વે, તારી આંગળીએ હવે કેમ છે? કમ્પ્લીટ રૂઝ આવી ગઈ કે? વિરાટને ખબર નહીં કે આ ખબર પૂછવા જતાં વાત ક્યાંની ક્યાં પહોંચી જશે. તું રૂઝાઈ જવાનું પૂછે છે, પણ મને તો આંગળી કપાઈ ગઈ એ પણ યાદ નથી. એ વાક્ય વિરાટને જાણે વિંધી નાખ્યો. કદાચ તને હવે એ પણ યાદ નહીં હોય કે તારો ભાઈ જીમી કોઈના કાવતરાનો ભોગ બની અકાળે મૃત્યુ પામ્યો હતો. વિરાટના એ વેણ બહુ આકરા લાગ્યા, છતાં ડોલીએ સહી લીધા. પોતે જે દિશાએ જવા માંગે છે ત્યાં આવું તો ઘણું સહેવાનું આવશે. દાદીમાં આવા બાઈને ઘણા પાગલ પારસણ કહીને વાગવતા, ત્યારે એ હસીને કહેતા કે પાગલ થયા વિના ઘરના મોટશોખ છોડીને ગામમાં ગરીબો વચ્ચે ભટકવાનું ક્યાંથી સૂજે. સાચું કહેજે ડોલી, એકાએક તારામાં આ પરિવર્તન કેમ આવી ગયું? હવે વિરાટની પૂરછામાં લાગણીનો લસરકો વર્તાયો. ઘાતકી વિરાણી સામે વેર વાળવાનું મોકૂફ રાખ્યું કે પછી સાવ માંડી વાળ્યું? તેનો જવાબ તો ડોલીના હોઠ પર હાજર હતો, પણ એક જવાબમાંથી બીજા અનેક સવાલ પૂછવાની દહેશત તેને સતાવતી હતી. હું તને એમ પૂછું વિરાટ, કે વિરાણી સામેના મારા એ અંગત વેરને તું પોતે આટલું બધું શું કામ ઘૂંટ્યા કરે છે? કારણ કે એ વેર થકી તો આપણે નિકટ આવ્યા. ડોલી, એને બદલે એમ કેમ નથી કહેતો કે તારે પણ આઈએ વિરાણી સામે અંગત વેર વાળવાનું હતું? તેમાં હું તને ભટકાઈ ગઈ. મારી પાસે વેરની વસૂલાતનું કાતિલ હથિયાર હતું જે તને કામ લાગે તેમ હતું. ડોલી, કોઈકે આણ મૂક્યું હોય તેમ છંછેડાઈ જતો વિરાટ તાડુક્યો. મને સ્વાર્થી માનવા જેટલી હદે તારા મનમાં શંકા જાગી ગઈ. નક્કી પેલી નિરાલીએ તારી કાન ભંભેરણી કરી છે? તેની ભાભી રાજલક્ષ્મી મારી ભૂતકાળની ફ્રેન્ડ હતી.
એ વાત કરીને આપણી વચ્ચે ફૂટ પાડવાના ખાતર જ એ તારી સાથે નવસારી સુધી આવી, પણ તારા જેવી ઈરાદાની આટલી બધી પાકી કાનની આવી કાચી નીકળી. તું નિરાલીને દોષ નહીં દે વિરાટ, મુંબઈથી નવસારી સુધીની સફરમાં એણે તારું નામ સુદ્ધા ઉચ્ચાર્યું ન હતું. લુચ્ચા માણસો લાગ જોઈને વાત ઉચ્ચારતા હોય છે. પોતે નવસારી રાત રોકાઈ જવાની છે એની જાણ કરવા નિરાલીએ ઘેર કોલ જોડ્યો ત્યારે એને ખબર પડી કે તું એની મારુતિ કાર વિનાણીના બંગલે પહોંચાડી આવ્યો છે. તેમાં મેં ખોટું શું કર્યું ડોલી? તે કાંઈ જ ખોટું નથી કર્યું, પણ તેનાથી મને એટલું તો સાચું જાણવા મળ્યું કે જે ઘરમાં તને પગ મૂકવાની મનાય છે ત્યાં જવાની તે તક ઝડપી લીધી. મનાય એટલા માટે છે કે હું વિનાણી શેઠના વિરોધી અખબાર ગુડ મોર્નિંગમાં કામ કરું છું. મનાય એટલા માટે પણ છે વિરાટ કે તું રાજલક્ષ્મીનો એક્સ બોયફ્રેન્ડ છો. ડોલી બોલ્યા વગર રહી શકી નહીં. વિરાણી ફેમિલીની આટલી બધી વાતો થઈ તેમાં ક્યારેય તે મને કેમ કહ્યું નહીં કે હું જે યુવતીના પ્રેમમાં નાસીપાસ થયો એ હવે તેમની પુત્રવધુ બની ચૂકી છે. તે એમ પણ કેમ ન કહ્યું કે મારી જેમ તું પણ વિરાણી સામેનું વેર પંપાળ્યા કરે છે? તને એમ કહ્યું હોત તો શું ફેર પડી જાત ડોલી? તો હું તને સમજાવત કે કોઈ યુવતી આપણને છોડી જાય એનો બદલો તેના ફાધર ઇનલો સામે લેવાનો ન હોય. ડોલી, તું જાણતી નથી કે વિરાણી શેઠની લુચ્ચાઈને લીધે જ રાજીના પિતાએ તેમની પુત્રીને વિરાણી પરિવારની પુત્રવધુ બનાવવાની ફરજ પડી હતી. ક્યારેક હું એને લાગમાં લીધા વિના નહીં રહું, પછી ભલે એમાં મને તારો સાથ મળે યા ન મળે. મારા સાથની આશા નહીં રાખતો વિરાટ, તેના એ સજ્જડ ઇનકારે વિરાટને હેપતાવી દીધો. મૂડ માર વાગે અને કર ચડી જાય તેમ થોડી વારે અવાક બની ગયો. છેવટે એટલું જ પૂછ્યું, વેર વાળવામાં મને સાથ નહીં આપવાનું કોઈ કારણ? કારણ એટલું જ કે મેં વેરભાવમાંથી મુક્ત થઈ જવાનો સંકલ્પ કરી લીધો છે, કહીને ડોલીએ સત્વર ઉમેરી લીધું. અને એનો દોષ કે યશ નિરાલીને આપવાની ઉતાવળ નહીં કરી બેસતો વિરાટ. પરમ દિવસે એ નવસારી આવી એ જ સાંજે એક સાધ્વીજી અમારે ઘેર પધાર્યા હતા. બસ એમના બે ચાર ઘડીના સંગમમાં મને મુક્તિનો માર્ગ મળી ગયો. વાહ રે વાહ, એક તરફથી નિરાલીનું આવવું અને બીજી બાજુથી કોઈ સાધ્વીનું આગમન થવું, એને તું જોગાનો જોગ કહે છે ડોલી? અરે આ પણ એમની ચાલ હોવી જોઈએ. નિરાલી તો મારા ધાર્યા કરતા પણ વધારે કપટી નીકળી. બસ કર વિરાટ, વાતનો છેડો લાવવા માંગતી ડોલીએ કહેવું પડ્યું, તારી હાલત પરથી મને સમજાય છે કે વેરથી માણસની બુદ્ધિ કેવી બહેર મારી જાય છે. તને દરેક વાતમાં કપટ દેખાય છે, મારા વર્તનમાં પણ તને કોઈની કાનભંભેણી વર્તાય છે. તો હવે આ પણ સાંભળી લે કે હંમેશાને માટે મુંબઈ છોડી દેવાનો ફેસલો મેં કરી લીધો છે. એનો અર્થ એ કે મુંબઈ છોડવા સાથે તું મને પણ? એનો તારે જે અર્થ કરવો હોય તે કરજે વિરાટ, પણ મને મારા સંકલ્પમાંથી પીછેહટ કરવા માટે નિરર્થક પ્રયાસ કરતો નહીં, પ્લીઝ. સાંભળીને વિરાટ બીતરથી ધુઆંપુવા ગુમસુમ બની ગયો. ડોલી એને એકીટશે તાકતી તેના મનમાં ચાલતી ગળમથલ કથવા મથી રહી હતી. કદાચ એ પૂછશે કે ડોલી તું અહીં રહીને શું કરીશ, પરંતુ વિરાટે સફાડા ઊભા થઈ જતા જુદી જ વાત ઉચ્ચારી, ઠીક છે, જિંદગી તારી છે અને તને ઠીક લાગે તેમ તું કરી શકે છે, પણ હું મારા ઈરાદામાં પીછેહટ નહીં કરું. વિરાણી સામે હું હવે બેવડા જનુનથી ઝઝૂમીશ, કહીને તેણે હાથ લંબાવ્યો. ડોલી, લાવ પેલા જોકી શૂઝ અને બે કેસેટ. ડોલી તેના લંબાયેલા હાથને જોતી રહી. તેનું મન ચિત્કાર કરી ઉઠ્યું, અરે રે, આખરે તે એ જ માંગ્યું? મેં તને સાથ આપવાની ના પાડી હતી, પણ મેં તારો હાથ કેમ ન માંગ્યો? એમ કેમ ન કહ્યું કે બધું ભૂલી જઈને આપણે તારા નવસારીમાં કે મારા સુરતમાં એક નવી દુનિયા વસાવીને નવેસરથી જિંદગી શરૂ કરીએ? તને આવું કાંઈ કેમ ન સૂઝ્યું વિરાટ? મારો હાથ શું જોઈ રહી છે ડોલી? તારે હવે જેનું કામ નથી એ પુરાવા આપી દે એટલે હું ચાલતો થાઉ. એના પર મારો અધિકાર નથી એમ કહેવા માંગે છે ને તું? નહીં વિરાટ, એ તો મેં નિરાલીને સોંપી દીધા. નિરાલીને? રોષમાં વિરાટે ભોંય પર પગ પછાડ્યો. દુશ્મનની દીકરીને હથિયાર સોંપી દીધા તે? વિરાટે દાંત પીસીને કહ્યું, એ છોકરી તને બનાવી ગઈ, મહામૂર્ખ બનાવી ગઈ, અને તું મુક્તિની માળા જપતી બેસી રહી. આ તું નહીં, તારો વેરભાવ બોલે છે વિરાટ. તારે જે માનવું હોય તે માની લે, પણ એક વાત જાણી લે, તારા સામાનમાં પેક કરેલા જોકીના શૂઝ ભલે અસલી હતા, પણ પેલી બંને કેસેટ ડુપ્લિકેટ હતી. કદાચ તારાથી ખોવાઈ જાય એની બી કે અસલ કેસેટ તો મેં મુંબઈના તારા રૂમમાં સાચવી રાખી છે. એ કેસેટમાં ઈશ્વરલાલ વિરાણીએ
તેના પુત્ર વૈભવની ગર્લફ્રેન્ડ સબીનાની કારમાં ટાઈમ બોમ્બ મૂકવાના ઘડેલા કાવતરાનો બોલતો પુરાવો છે અને મારા માટે એટલું કાફી છે. એક એ પુરાવો અને બીજું મારું ગુડ મોર્નિંગ અખબાર. પછી ત્રીજું શું જોઈએ ડોલી? કહેતો વિરાટ જુસ્સાભેર મેડીની સીડી ઉતરી ગયો. ત્યારે જડવત બની ગયેલી ડોલી પલંગમાં બેઠી બેઠી બારીમાંથી તેને જતો જોઈ રહી. તેનાથી નિશ્વાસ નંખાઈ ગયો. પહેલો પુરુષ મળ્યો એ મારા વેર વાળવાના વિરોધમાં જીવનમાંથી જતો રહ્યો અને જીવનમાં પ્રવેશવા તૈયાર થયેલો આ બીજો પુરુષ હું વેર વાળવા તૈયાર નથી એટલા ખાતર જીવનમાંથી જઈ રહ્યો છે, જેને હું રોકી શકું તેમ નથી. ચૂપચાપ રહીને તેને જતો જોઈ રહેવા સિવાય બીજું કાંઈ કરી શકું તેમ નથી. દિવાળીની સવારે ઈશ્વરભાઈ ઉત્સાહભેર જાગી જઈ મોર્નિંગ પેપર્સની અધિરાઈથી રાહ જોતા હતા. આગલા દિવસે સબીનાને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી એની તો એમને જાણ હતી, પણ અચાનક 10-12 કલાક માટે બેંગ્લોર જવાનું થયું એટલે રેડમાં ઇન્કમટેક્સ વાળાએ સબીનાના ઘરમાંથી શું હાથ લગાવ્યું એ જાણવા મળ્યું નહીં. ઇન્કમટેક્સના ફિલ્મ સર્કલના આસિસ્ટન્ટ કમિશનર કુમાર ગોસ્વામી સાથે ઈશ્વરભાઈને સારો નાતો હતો. ચીનુ ચોક્સીએ આપેલી બાતમીના આધારે કુમાર સાહેબ 2 મહિલા સહિત 17 અધિકારીઓના કાફલા સાથે જાતે દરોડો પાડવા પહોંચી ગયેલા ત્યાં સુધીની માહિતી તો તેમને મળી હતી. કોઈની શહેરમાં નહીં આવનાર પ્રામાણિક અધિકારીની છાપ ધરાવતા કુમાર ગોસ્વામીએ સબીનાના ઘરનો ખૂણે ખૂણો તેમજ દિવાલ અને છત સુદ્ધા ફેંદી નાખીને ભરપૂર દલ્લો હાથ કર્યો હશે. ઉપરાંત ચીનુ ચોક્સી તેના બાથરૂમમાં 15 લાખની સુટકેસ મૂકી આવ્યો હતો એ તો વધારામાં. સબીનાને ઘેર રેડ પડવાની છે એની બાતમી વહેલી સવારે 2-4 છાપાના રિપોર્ટરને પહોંચાડવાની જોગવાઈ પણ ઈશ્વરભાઈએ કરી હતી. હવે આજે દરેક અખબારમાં પહેલા પાને સમાચાર ચમકી જાય એટલે એ અભિમાની એક્ટ્રેસને ભાન થશે કે ઈશ્વરભાઈ સામે લડાઈ જાહેર કરવામાં કેટલું જખમી થવું પડ્યું. સલામ સાહેબ, હાથમાં અખબારોની થોકડી સાથે સિનિયર સિક્યુરિટી મેન સજ્જનસિંહ ઉઘાડા બેડરૂમના ઉંમરે આવીને ઊભો રહ્યો ત્યારે રોજના નિયમ પ્રમાણે ચોકીદારને અંદર આવવા દઈ હાથ લંબાવીને છાપું લેવાને બદલે અધીરા ઈશ્વરભાઈએ સામે દોડી જઈ પેલાને થોડું વિચિત્ર લાગે એ રીતે હાથમાંથી છાપાની થોકડી ઝૂંટવી લીધી. પહેલ વહેલું ન્યૂઝ ટાઈમ્સ હાથમાં લીધું. પહેલા પાને સમાચાર તો હતા જ, પણ મથાળું બહુ મોટું ન હતું. એક્ટ્રેસ હાઉસ રેઇડેડ. પછી ગુજરાતી સમાચાર પર નજર નાખી ત્યારે આંખો ચમકી ઉઠી. કોઈ સનસનાટી સર્જાઈ ગઈ હોય તેમ મોટા ટાઈપમાં મથાળું બાંધ્યું હતું. ટોચની અભિનેત્રી સબીના સહાનીના ઘરમાં આવકવેરા ખાતાની ધાડ વાંચીને ઈશ્વરભાઈ મોં મલકાવે એ પહેલા પેટા શીર્ષક પર નજર પડી તો ચહેરો સહેજ ઝંખવાઈ ગયો. ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર. માત્ર 10 લાખની રોકડ જ હાથ લાગી. ઈશ્વરભાઈ મોં બગાડીને અહેવાલ વાંચવા લાગ્યા તો એટલો જ સાર નીકળ્યો કે ફિલ્મ ઉદ્યોગમાં જેની ગણના આદર્શ અભિનેત્રી તરીકે થાય છે એને ત્યાં આવકવેરાના દરોડા પડે એ આશ્ચર્યજનક ગણાય. પરંતુ વધારે નવાઈની વાત તો એ છે કે કુમાર ગોસ્વામીની આગેવાની હેઠળ પડેલી આ ધાડમાં અભિનેત્રીનું આખું ઘર ફેંદી વળ્યા પછી બાથરૂમના માળિયા પરથી મળી આવેલી એક સુટકેસમાંથી માત્ર 10 લાખની નોટો જ હાથ લાગી. એ સિવાય જે કાંઈ ઝવેરાત ઘરમાંથી નીકળ્યું તે કાયદેસર રજીસ્ટર થયેલું હોવાનું માલુમ પડ્યું. સિંહના શિકારે નીકળેલા આવકવેરાના ઉપરીઓએ માત્ર સસલું મારીને પાછા ફર્યા હોય એવી હતાશા અનુભવી હોય તો નવાઈ નહીં. છઠ, જાણે છાપાવાળાએ અપરાધ કર્યો હોય તેમ અખબારને દૂર ફગાવી દેતા ઈશ્વરભાઈ વિચારમાં પડી ગયા. આમ કેમ બન્યું? કદાચ સબીના ઘરમાં બિનહિસાબી નાણું કે ઘરેણા દાગીના રાખતી ન હોય, પરંતુ ચીનુ ચોક્સી સુટકેસમાં 15 લાખ મૂકી આવ્યો હતો તેમાંથી 10 લાખ નીકળે એમ કેમ? બાકીના 5 લાખ ક્યાં ગયા? બબડતા તેમણે ચીનુને ફોન જોડ્યો. સામેથી તેમનો અવાજ ઓળખી જઈ ચીનુએ દોરડા પણ ઉછાળ્યું. શેઠજી, સમાચાર વાંચ્યા ને? એ બાઈ કેવી બદનામ થઈ ગઈ! ધૂળ બદનામ થઈ ચીનુડા. દિવાળીના 17મા દિવસે જ ઈશ્વરભાઈએ ચીનુ ચોક્સીનો ઉધળો લીધો. બેગમાં 15 લાખ મૂક્યા હતા અને નીકળ્યા 10. 5 કોણ લઈ ગયું? હું પણ એ જ વિચારતો હતો, ચીનુએ રાકડા અવાજે કહ્યું. પેલી બાઈએ તો નહીં કાઢી લીધા હોય ને? મૂરખ, એ બાઈને ખબર હોય કે બાથરૂમમાં 2 નંબરની નાણાંની બેગ પડી છે તો 5 લાખ લેવાને બદલે આખી બેગ કેમ ન લઈ લે? કહીને આગળ સંભળાવ્યું. તે બરાબર વાંચ્યું નથી લાગતું. બાથરૂમમાંથી હાથ લાગેલી સુટકેસ સહેલાઈથી ઉઘડી નહીં એટલે તેને તોડવી પડી હોવાનું સાફ સાફ લખ્યું છે છાપામાં.
મારા છાપાવાળાને એ માહિતી મળી નથી લાગતી. ચીનુએ પાંગળો જવાબ ચાલુ રાખ્યો. કદાચ ઇન્કમટેક્સવાળા વચ્ચેથી 5 લાખ કાતરી ગયા હોય એવું. દોડાયો નહીં થા ચીનુ. ફોન પર ઈશ્વરભાઈ તાળુક્યા. કુમાર ગોસ્વામી હાજર હોય ત્યાં આવી ગડબડ થાય જ નહીં. એટલે હવે એક જ શક્યતા બાકી રહી. બેગ મૂકવા જતા પહેલા તે જ 5 લાખ સરકાવી લીધા હોય. શેઠજી, દિવાળીના દિવસે જ મને આવો હલકટ ધાર્યો, ચીનુ રોતલ સ્વરે બોલ્યો હતો. 15ને બદલે 10 નીકળ્યા, એમાં બાતમીદાર તરીકે મને હવે 3 લાખને બદલે માત્ર 2 જ લાખ મળશે. એમ કેમ કહેતા નથી આપ? એ રડી પડ્યો હોય તેમ બોલતો સંભળાયો. શેઠજી, આપ કહેતા હો તો મારા એકના એક બીમાર દીકરાના સોગંદ ખાઈને જવા દે, એની જરૂર નથી, કહી ઈશ્વરભાઈએ ફોન મૂકી દીધો. પછી આશ્વાસન લીધું. ભલે ને 10 લાખ નીકળ્યા, પણ એ છાપે તો ચડીને હવે એના જૂના હિસાબ ઉખડશે, દંડ ભરવો પડશે, નીચા જોણું થશે, એ જખમ કાંઈ ઓછા ન કહેવાય. આવા તર્ક કર્યા પછી મનમાં કાંઈક ખટતું રહ્યું એટલે સબીનાનો નંબર લગાડ્યો. કોને ખબર એ બાઈ ક્યારે ઉઠતી હશે, એમ વિચારતા હતા ત્યાં સામે છેડે એનો જ અવાજ સંભળાયો. હેલો હેલો સબીના દેવી, બોલો શેઠજી. અવાજ પારખું સબીનાએ કોઈ જાતના ધડકા વિના શરૂઆત કરી દીધી. દિવાળીના દિવસે દેવી કહીને સન્માન બદલ આપવા થેન્ક્સ. ઈશ્વરભાઈને એની ઠાવકાઈ ખટકી. એ ઉશ્કેરાઈ જાય, બરાડા પાડે, આક્રોશ ઠાલવે, એવું કંઈક થવું જોઈએ. મેડમ, અમારા ગુજરાતીઓમાં એક કહેવત છે કે પહેલો ઘા પરમેશ્વરનો. કેવો રહ્યો એ ઘા? પરમ ઈશ્વરનો નહીં શેઠજી, માત્ર પામર ઈશ્વરનો એમ કહો. તમે તો બિઝનેસમેન છો, તમારા 15 લાખ ગયા, પરંતુ મારે ત્યાંથી 10 લાખ નીકળ્યા, એની સામે બહુ તો મારે એટલો દંડ ભરવો પડશે. એટલે નબળા વેપારીની જેમ તમે ખોટનો ધંધો જ કરી બેઠા શેઠજી, ઠંડે કલેચે સબીનાએ ઈશ્વરભાઈના અભિગમને વિંધી નાખ્યું. પછી બીજો પ્રહાર પણ કર્યો. અમારા પંજાબીઓમાં પણ એક કહેવત છે, પહેલો ઘા શેતાનનો અને બીજો ઘા પરવરદિગારનો. હું તારી જીભ કાપી નાખીશ, ઈશ્વરભાઈ પોતે જ ઉશ્કેરાઈને બબડી ઉઠ્યા. તારા રૂપાળા ચહેરા પર એસિડ છંટાવીશ. એ ધમકીની ધ્રુજારી અનુભવતી હોય તેમ સબીના ક્ષણવાર માટે ચૂપ થઈ ગઈ. ઈશ્વરભાઈ મનોમન હરખાયા ત્યાં, શેઠજી, જીભ કપાવી નાખો કે એસિડ છંટાવો, એ પહેલાં મારા વર્તા ઘાનો જરા વિચાર કરી લેજો. તું શું કરી લેવાની હતી? મારું શું બગાડી શકવાની હતી? મેં કહ્યું ને, બીજો ઘા પરવરદિગારનો. ઉપરવાળાએ ઘા મારવા માટે મને એક કાતિલ હથિયાર આપી દીધું. શું બકવાસ કરે છે? રૂપિયાની બેગ તોડીને ઇન્કમટેક્સવાળા એ ભંગાર મારે ત્યાં જ મૂકતા ગયા અને તેમાંથી મને હથિયાર હાથ લાગ્યું. કેવું હથિયાર? સુટકેસના તળિયે અસ્તર હોય છે, તેની નીચેથી એક કાગળ હાથ લાગ્યો. શેનો કાગળ? તમારા સ્વિસ બેંકના અકાઉન્ટનો. જૂઠ, સરાસર જૂઠાણું. શેઠજી, મને ખોટું બોલવાની આદત નથી અને આપને સાચું સાંભળવાનું પસંદ નથી, કહી સબીનાએ સંભળાવ્યું. આપે મારી દિવાળી બગાડવાનું ધાર્યું હતું, હવે હું તમારું નવું વર્ષ બગાડી શકું તેમ છું. ફૂંક મારી મારીને કરડે તેમ સબીના કહી રહી હતી. એ નવું વર્ષ એટલે વિક્રમ સંવતનું નૂતન વર્ષ નહીં, પણ ઈસવીસન 1992નું ન્યૂ યર, જેના આડે હજી 27 દિવસ બાકી છે. ત્યાં સુધીમાં સ્વિસ બેંકના ખોવાયેલા કાગળની યાદ તાજી થાય તો એ લેવા માટે મારે ઘેર પધારજો, હું આપનું હોશભેર સ્વાગત કરીશ. શટ અપ, ભલે આપની આજ્ઞા માની લઈને ચૂપ થઈ જાઉં છું અને 27 દિવસ સુધી ચૂપ રહીશ. ગુડ બાય, બ્રેવ બિઝનેસમેન, કહી સબીનાએ ફોન કાપી નાખ્યો. ઈશ્વરભાઈ ઘવાયેલા માણસની જેમ કણસતા બબડતા બેસી રહ્યા.